આરટીઓ રાજકોર મહિલા મંડળ દ્વારા ઓખાહરણ કથાનું આયોજન કરાયું. આરટીઓ રાજકોર મહિલા મંડળ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર મહિનામાં ઓખાહરણ કથાનું આયોજન થયું હતું. ભુજ આરટીઓ રિલોકેશન સાઇટમાં આરટીઓ રાજકોર મહિલા મંડળ દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ચૈત્ર મહિના દરમિયાન ઓખાહરણ કથાનું આયોજન કરાયું છે. ચૈત્ર મહિનામાં મીઠા વગરના ઉપવાસનો મહિમા શાસ્ત્રમાં કહેવામાં આવ્યો છે, જેનો ભાવાર્થ સમજી શકાય તે માટે અહીં ઓખાહરણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓખા અને અનિરુદ્ધની કથા જેમાં કહેવામાં આવી છે એ ઓખાહરણ અંગેની વિગતો આપતા આરટીઓ રાજકોર મહિલા મંડળની બહેનોએ કહ્યું હતું કે આરટીઓ રાજકોર મહિલા મંડળ દર વખતે અલગ અલગ ધાર્મિક આયોજનો કરે છે. ઓખારણની કથા, સત્યનારાયણની કથા, વડીલોની યાત્રા તેમજ મહિલાઓ પગભર થાય અને સામાજિક રીતે સારું એવું જ્ઞાન પ્રાપ્ત થાય તે માટેના અનેક આયોજનો પણ કરવામાં આવે છે. મારું નામ રૂપા ગોર છે, હું આરટીઓ મહિલા મંડળની પ્રમુખ છું. અમારા મહિલા મંડળમાં અનેક સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે. આ વખતે અમે ઓખારણનું આયોજન કર્યું છે. કહે છે કે ચૈત્ર મહિનામાં ઉખાણનું ખૂબ જ મહત્ત્વ છે, એટલે અમે પણ અમારા મંડળમાં ઉખાણનું જયદીપ મહારાજના મુખ્યત્વે સંગીતમય ઉખાણનું આયોજન કર્યું છે, જેમાં બહુ જ મોટી સંખ્યામાં બધી બહેનોએ ભાગ લીધો છે. મારું નામ ફાલ્ગુની અમિત ગોર છે. ચૈત્ર માસમાં આરટીઓ રાજકોર મહિલા મંડળમાં દર વર્ષે ઓખાહરણનું આયોજન થાય છે, જેમાં ઓખા અને અનિરુદ્ધની કથા આવે છે, જે ચૈત્ર માસમાં જ સંભળાય છે. આખા વર્ષમાં ચૈત્ર માસમાં સંભળાય છે અને એને તેમાં અનિરુદ્ધ અને ઓખાની વર્ણન છે, જેમાં પાંચ આખો મહિનો પણ આપણે ઉપવાસ કરી શકીએ છીએ. મીઠા મોરું 5 દિવસ કરાય છે અને ત્રણ દિવસ નહીં તો 1 દિવસ પણ થાય છે. અને એના પાછળનો ભાવાર્થ છે કે આ બધાને આજની જનતાને ખબર પડે કે શું એનું ભાવાર્થ છે. મારું નામ રીટા પ્રિયન ગોર છે, હું આરટીઓ મહિલા મંડળની સભ્ય છું. અમારા મંડળનું કહું તો અમારું મંડળ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરે છે અને ધાર્મિક કાર્યક્રમો પણ કરે છે. તેમાં શિવપુરાણ, ભાગવત, ઓખાહરણ, સત્યનારાયણની કથા જેવા ધાર્મિક કાર્યક્રમો, અધિક માસમાં સિનિયર સિટીઝનોને યાત્રાઓ જેવા ધાર્મિક કાર્યક્રમો કરી અને નવી પેઢીને પણ થોડું માર્ગદર્શન મળે એ હેતુથી અમે આ બધું કાર્યક્રમ કરીએ છીએ. તેમાં આરટીઓ મહિલા મંડળની બહેનોનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે અમને અને અમારા પ્રમુખ શ્રી જનકભાઈનો પણ એટલો જ સપોર્ટ છે અમને.